તો અનેક મહત્વપૂર્ણ અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે, તેની પર નજર કરી લઈએ. આપને અપડેટ જણાવી દઈએ તો નીતિશ કુમારને લઈ અને ભાજપનું મોટું નિવેદન સામે આવ્યું છે. નીતિશ કુમાર કે જે કિંગ મેકર સાબિત થવાની વાત થઈ રહી હતી ત્યારે તેને લઈ અને મહત્વનું નિવેદન. બિહારના બંને ડેપ્યુટી સીએમએ આ નિવેદન આપ્યું છે. બિહારના બંને ડેપ્યુટી સીએમ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. 2025માં બિહાર વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડાવવાની વાત કરવામાં આવી છે. નીતિશ કુમારને લઈ અને ભાજપનું મોટું નિવેદન સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે એનડીએની બેઠક મળી હતી. નીતિશ કુમાર તેમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ બધાની વચ્ચે નીતિશ કુમાર ફરી એકવાર પક્ષપલટો કરશે કે કેમ તેવી ચર્ચાઓ જોવા મળી હતી. પરંતુ જે રીતે કહી શકાય કે ગઈકાલે નીતિશ કુમારનું વર્તન હતું ત્યારે એ અટકળ ઉપર લગભગ અંત આવી ગયું છે, ત્યારે આ બધાની વચ્ચે નીતિશ કુમારને લઈ અને ભાજપનું મોટું નિવેદન સામે આવ્યું છે. બિહારના બંને ડેપ્યુટી સીએમએ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે વર્ષ 2025માં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ બિહાર વિધાનસભા ચૂંટણી લડાવવાની છે. તો અત્યારના હાલના મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નીતિશ કુમારને લઈ અને ભાજપે મોટું નિવેદન આપ્યું છે.